પેરેન્ટ્સની પોતાના બાળકો પ્રત્યે એક્સપેક્ટેશન છે જે ધીમે ધીમે વધતી જાય છે. દરેક પેરેન્ટ્સને એવી ઈચ્છા છે કે પોતાનું જે બાળક છે તે દરેક ફિલ્ડમાં, ચાહે એજ્યુકેશન ઓર એમ્પ્લોયમેન્ટ, દરેક જગ્યાએ નંબર વન રહે. પણ હું પેરેન્ટ્સને એવું કહું છું કે શું તમે તમારા બાળકોને સાંભળો છો? તમે એને સમજો છો? ક્યારેક એમની પાસે બેસો, સમય કાઢો અને એમને શું ગમે છે, શું નથી ગમતું, એને શું કરવું છે, શું નથી કરવું, એમની પાસેથી સાંભળો. ક્યારે તમે વિચાર્યું કે તમારા બાળકનું અમુક જે વિયર્ડ વર્તન છે, વિયર્ડ બિહેવિયર છે, એ શા માટે થઈ રહ્યું સમજવાની કોશિશ કરી છે? ક્યારેક સમજો બાળકને. હા, નાનું છે, એને ખબર નથી પડતી કે એના માટે શું સારું છે કે શું ખરાબ છે. બટ બીંગ એ પેરેન્ટ, એક આપણી એ જવાબદારી છે કે આપણે બાળકની પણ ઈચ્છાઓને માન આપીએ, એની લાગણીઓને માન આપીએ, એને શું ગમે છે કે શું નથી ગમતું એ વિશે જાણીએ. જો આવા પ્રયાસો કરીશું તો ને તો જ આપણી જે ઈચ્છા છે ને કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને દરેક એના દરેક ક્ષેત્રમાં પહેલા નંબરે રહે, તો જ એ પૂરું થશે. થોડો ઘણો વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામની રીલો જોઈ આ વગેરેમાંથી ટાઈમ કાઢો. વધારે નહીં, અડધો કલાકથી કલાક ટાઈમ કાઢો. બાળક સાથે બેસો, એમની સાથે વાત કરો, એમની સાથે મિત્રતાભર્યું વર્તન કરો, તો બાળક તમને એની સમસ્યાઓ કહેશે અને જેથી ઘરમાં જે કંઈ સમસ્યાઓ છે એનું સમાધાન થશે. અને ખાલી બાળકનો જ નહીં, આખા કુટુંબ છે પરિવારનો સર્વાંગી વિકાસ થશે.